કેશોદના સુતારવાવ ચોકમાં 5 મહિનાથી પાણી વિતરણ બંધ, વેપારીઓએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી. કેશોદના સુતારવાવ ચોકમાં કૂવો આવેલ છે, જે કૂવાની બાજુમાં પાણીનો બોર આવેલ છે, જે બોરમાંથી પાણીના ટાંકામાં પાણી ભરવામાં આવે છે. કૂવાની બાજુમાં સાર્વજનિક નળ મૂકવામાં આવે છે, જ્યાં વર્ષોથી નળ દ્વારા પાણી આપવામાં આવતું હતું, જે નળ દ્વારા આજુબાજુના રહેવાસીઓ દુકાનદારો પાણી ભરતા હતા. જે પાણીના બોરમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી, તે બોરમાં ઇલેક્ટ્રિક મોટર ખરાબ થતા બોરમાંથી ઇલેક્ટ્રિક મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ PGVCL દ્વારા ઊભા કરેલ ઇલેક્ટ્રિક પોલમાં લગાવેલ સુરક્ષા જાળી અડચણરૂપ થતી હોય, જેથી ઇલેક્ટ્રિક મોટર બોર કાઢી બહાર કાઢી શકાતી નથી. જે બાબતે રજૂઆત કરતા PGVCL દ્વારા સ્થળ તપાસ કરેલ હોય, પણ હજુ સુધી જાળી હટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ 5 મહિનાથી પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે. આ બાબતે નગરપાલિકા કચેરીમાંથી 4-5 વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં નગરપાલિકા તંત્ર જણાવે છે કે PGVCL તંત્ર બોરની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક પોલની સુરક્ષા ગાર્ડ હટાવશે તો બોરમાંથી ઇલેક્ટ્રિક મોટર બહાર કાઢી રિપેરિંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે. ત્યારે નગરપાલિકા દ્વારા PGVCL તંત્રને ખો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હોય, જે બાબતે સુતારાવ ચોકના રહેવાસીઓ અને વેપારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે નગરપાલિકા દ્વારા વહેલી તકે પાણીનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સાથે તાત્કાલિક પાણીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વેપારીઓએ ગોવિંદડિયા જરેશ ટીવી કે સો જુનાગઢ. મારું નામ હરેશ કે બરડવા છે. હું અહીંયા સુતારવાવમાં મારી દુકાન છે. આજે 5-5 મહિના થયા પાણી અહીંયા સામે પાણી આવે છે. નગરપાલિકાએ આજ 5 મહિના થયા સદંતર બંધ કરી દીધું છે. હવે એ લોકોને અમે લેખિત 4-5 વખત રજૂઆત કરી છે. તો એ લોકો એવું કહે છે કે PGVCL વાળાનો પ્રશ્ન હોય, એ લોકો આજે અમને આ જાળી હટાવી તો અમે એનું રિપેરિંગ કરાવીએ. હવે આજ 5 મહિના થયા અમે અહીંયા પાણી વગર હેરાન થયું, બરાબર છે. તો હવે એ લોકો અમને કંઈ જવાબ નથી દેતા. તો હવે પાણી વગર અમારે અહીંયા શું કરવું એ પ્રશ્ન નગરપાલિકાનો છે. તો નગરપાલિકાવાળા જવાબ નથી દેતા, PGVCL વાળા જવાબ નથી દેતા. અમારે આવી રીતે કેટલાક ટાઈમ સુધી હજી આનો આ પ્રશ્ન હલ કરવા માટે અમારે સહન કરવું પડશે. તો હવે આવનારી ચૂંટણીમાં જો અમારા આ કામ નહીં થાય તો અમે ચૂંટણીનો પૂરેપૂરી રીતે બહિષ્કાર કરશું.